हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। ये प्रीवियसली આપણે તમારો મેક્રો ઇકોનોમિક્સ છે એનું યુનિટ 2 ઇન્ફ્લેશન, એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ ઇફેક્ટ્સ ઓફ ઇન્ફ્લેશન ઓન ધ ડિફરન્ટ ક્લાસીસ એઝ વેલ એઝ ઇકોનોમી। બરાબર, બંને વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરી દીધી કે અલગ અલગ ક્લાસીસ ઉપર શું ઇફેક્ટ આવે ને ભાઈ ઇકોનોમી ને જે છે એ કેવી રીતે લાગુ પડે। હવે આપણને કન્સેપ્ટ આપેલો છે એનું નામ છે ઇન્ફ્લેશનરી ગેપ। બરાબર, ઇન્ફ્લેશનરી ગેપ સ્ટેન્ડ ફોર ધી થિંગ્સ કે જેમાં ઇન્કમ બરાબર અને એક્સપેન્સ એના વચ્ચે ડિફરન્સ જે છે એ તમને જોવા મળે, પણ આપણો નહીં ગવર્મેન્ટ બરાબર। અને બીજી એક વસ્તુ એ છે કે તમને જ્યારે તમારી જે કાંઈ બી કન્ટ્રી છે એની અંદર ડિમાન્ડ સપ્લાયના સેન્ટિમેન્ટ્સ હોય, તમને જ્યારે ડિમાન્ડ સપ્લાય જે છે એના સેન્ટિમેન્ટ્સની અંદર ડિફરન્સ જોવા મળે, દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ફ્લેશનરી ગેપ બરાબર। અને આના રિલેટેડ તમને આખે આખો કન્સેપ્ટ જે છે એ ડાયાગ્રામ એઝ વેલ એઝ એના રિલેટેડ તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે જેમાં ગવર્મેન્ટના એક્સપેન્સીસ અને પબ્લિક જે છે એનું સેવિંગ્સ એના ટેક્સીસની દરેક વસ્તુ સ્પેસિફાઈ કરેલી છે। ફાઇન, બે પાર્ટની અંદર ઇન્ફ્લેશનરી ગેપ જે છે એને આપણે ડિસ્કસ કરશું। ફર્સ્ટ પાર્ટની અંદર એક્ઝામ્પલ અને સેકન્ડ પાર્ટ જે છે એની અંદર આપણે ડાયાગ્રામ્સ જોઈએ। બરાબર, પહેલાં જોઈએ કે શું વસ્તુ છે બેઝિકલી ઇન્ફ્લેશનરી ગેપ। બરાબર, જોઈએ ફર્સ્ટ તમને એવું કીધું છે કે ઇન્ફ્લેશન ઇઝ ધ રિઝલ્ટ ઓફ ઇન્ક્રીઝડ મની સપ્લાય બિયોન્ડ પોઈન્ટ ઓફ ફૂલ એમ્પ્લોયમેન્ટ। બરાબર, કહેવાનો મતલબ એવો છે કે જેટલું બી તમે એમ કહો છો કે ફૂલ એમ્પ્લોયમેન્ટ પૂરેપૂરા રિસોર્સિસ જે છે એ માર્કેટની અંદર તમે ઇન્વેસ્ટ કરી દો છો। બરાબર, ઇન્વેસ્ટ કરી દીધા પછી પણ તમે હજુ જે છે એને એમ્પ્લોયડ કરી રહ્યા છો એ લેવલ છે કે જ્યાં સુધી માર્કેટમાં જે છે એ મની સપ્લાય વધવા માંડે। બરાબર, હવે તમને એમ થાય કે મેડમ આને ને આને શું કનેક્શન? કનેક્શન છે, માર્કેટની અંદર જે છે મની સપ્લાય વધે ને એટલે લોકોના હાથમાં પૈસા, લોકોના હાથમાં પૈસા એટલે મને એમ થાય કે હાલો ને એક્સપાન્શન કરીએ થોડુંક આપણા યુનિટનું, અહીંયા નહીં બીજે ક્યાંક આપણે યુનિટ બનાવીએ, બરાબર સાપરમાં છે કાંઈ વાંધો ને મેટોડામાં બનાવી નાખીએ, તો એ વસ્તુની અહીંયા વાત કરેલી છે। એન્ડ સચ મની સપ્લાય અફેક્ટ્સ પ્રાઇસ લેવલ એન્ડ પ્રાઇસ રાઇઝ। યસ, ઓફકોર્સ આ પ્રકારનો મની સપ્લાય જે છે એ પ્રાઇસ રાઇઝને નોતરે છે અને ખરેખર માર્કેટની અંદર પ્રાઇસ રાઇઝ જે છે એ આવે છે। બરાબર, મારા હાથમાં પૈસા છે એટલે મને જે છે એ અથડીમાં ખંજવાળા કારણે ચાલો એક્સપાન્શન કરી નાખીએ, વધારે પડતા રિસોર્સિસ લઈ આવીએ, વધારે પડતા લોકોને હાયર કરી લઈએ, કરી તો લઈએ જોશ જોશમાં હાયર થઈ જઈને કરીએ ને બધું કરીએ ના, પણ પછી એને આઈડિયા નથી કે આનું જે છે એ રિઝલ્ટ શું આવે અને આની ઇફેક્ટ શું આવે છે માર્કેટની અંદર। બરાબર, તો એ એક વસ્તુ જે છે આમાં તમને કીધેલી છે અને આના ઉપર જ આખો આખો કન્સેપ્ટ જે છે ઇન્ફ્લેશનરી ગેપનો એ બેઝડ છે। ફાઇન, સેકન્ડ તમને શું કહે છે તો કે ઓન ધી અધર હેન્ડ ધ વોલ્યુમ ઓફ સપ્લાય ઓફ પ્રોડક્શન ડઝ નોટ ઇન્ક્રીઝ એઝ ડિમાન્ડ ઇન્ક્રીઝ। બીજી બાજુ જો તમે જોવા જાઓ તો સપ્લાય એટલો નથી વધતો જેટલી કે માર્કેટમાં અત્યારે ડિમાન્ડ વધે છે। ડિમાન્ડ ને સપ્લાય એક સાથે વધતા નથી, ઇટ મીન્સ દેર ઇઝ નો એની ઇક્વિલિબ્રિયમ, તો ઓફકોર્સ દેર ઇઝ અ પ્રાઇસ રાઇઝ એન્ડ દેર ઇઝ અ હ્યુજ પ્રાઇસ રાઇઝ ઇન ધી માર્કેટ। માર્કેટની અંદર 500,000 યુનિટની ડિમાન્ડ છે, સપ્લાય ખાલી 400,000 જ થાય છે, તો બાકીના 100,000 એ લોકો જે છે એ કવર કરી લેશે, બાકીના 100,000ના પૈસા એ લોકો ભાવ વધારી વધારીને કવર કરી લેશે, ઇન્ફ્લેશન માર્કેટની અંદર આવશે। બરાબર, શું કહે છે તમને તો કે એઝ અ રિઝલ્ટ ધેર વિલ બી અ ગેપ બિટવીન ડિમાન્ડ એન્ડ સપ્લાય, દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ફ્લેશનરી ગેપ। બરાબર, જ્યારે માર્કેટની અંદર ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે તમે જે જુઓ છો એ ગેપ તમને જોવા મળે ને એ જ ઇન્ફ્લેશનરી ગેપ છે। બેઝિકલી તમને બહુ સાદી લેંગ્વેજમાં કહું ને એકદમ તમને વ્યવહારુ લેંગ્વેજમાં, ટેકનિકલને છોડી દો, ઇન્ટરેસ્ટની ગેપને બધું બહુ સાદી વ્યવહારુ ભાષામાં કહું ને તમને શું કહેવા માંગે છે ખબર છે? તો કે સપ્લાયની જે સપ્લાયના સાઈડથી જે શોર્ટેજ આવે છે ને ઇન કમ્પેરિઝન ટુ ડિમાન્ડ, એ શોર્ટેજમાં પ્રાઇઝિસ જ્યારે
नीचे थी ऊपर जाए दैट पर्टिक्युलर गैप इज नोन एज द इन्फ्लेशन गैप એટલે કે હજુ માર્કેટની અંદર જે છે એ ભાવ વધારો થયો નહીં હોય પણ થતો હશે બરાબર એન્ડ ધેટ ટુ રેપિડલી ભાવ વધારો જે છે એ રેપિડલી થતો હશે થયો નહીં હોય છે સંપૂર્ણપણે નહીં થયો બરાબર બટ એ થતો હશે માર્કેટની અંદર આવતું હશે ધીમે ધીમે અત્યારે 2 રૂપિયા મીધા કાલ 5 રૂપિયા પછી 10 રૂપિયા પછી 15 રૂપિયા એવી રીતે બરાબર ઈ વસ્તુ જે છે એ તમને એ ગેપની વાત કરે છે બરાબર કન્સેપ્ટ કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો કે કેન્સ જે એમ કેન્સે આ કન્સેપ્ટ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે બરાબર ધીસ કન્સેપ્ટ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય જે એમ કે હી હેઝ સેડ દેટ ધીસ ગેપ ઇઝ યુઝફુલ ટુ મેઝર ધી ઇન્ફ્લેશનરી ગેપ ઓર ઇમ્બેલેન્સ બિટવીન ધી ડિમાન્ડ એન્ડ સપ્લાય બરાબર આ જે વચ્ચે ગેપ પડે છે ને જેમાં તમને એવું લાગે છે કે સપ્લાય અવેલેબલ નથી અથવા તો ઇનફ સપ્લાય માર્કેટની અંદર છે નહીં એ બંને વસ્તુ જે છે ને એને સ્ટડી કરવા માટે જે એમ કેન્સનું કહેવું એમ છે કે આ એક યુઝફુલ ટૂલ છે જેથી કરીને તમે છે ને એન્ટિસિપેટ કરી શકો કે આગળ જતા માર્કેટની અંદર કેટલો વધારો આવશે ભાવ વધારો બરાબર તો એ એક વસ્તુ જે છે અહીંયા કીધેલી છે ઇટ મેઝર્સ ધી imbalance between demand and supply or measures the inflationary gap બરાબર inflationary gap એટલે ફુગાવો જે છે એ પહેલાની પરિસ્થિતિ બરાબર પ્રોફેસર કુરિયારાનું કેવું એવું છે જાપાનના પ્રોફેસર હતા બરાબર જાપાનના પ્રોફેસર છે એને બી આ વસ્તુ કન્સેપ્ટ છે એની અંદર કન્ટ્રીબ્યુટ કરેલું છે તો પ્રોફેસર કુરિયારાનું કેવું એવું છે કે એન એક્સેસ ઓફ એન્ટિસિપેટેડ એક્સપેન્ડિચર ઓવર અવેલેબલ આઉટપુટ એટ બેઝ પ્રાઇસીસ બરાબર કહેવાનો મતલબ એવો છે કે તમે એવી ધારણા સાથે ચાલતા હતા કે આના કરતાં વધારે અવેલેબલ આઉટપુટ જે છે એના કરતાં વધારે જે છે એ આપણે ગેઇન કરી લઈએ તો આઉટપુટની બેઝ પ્રાઇસ કંઈક અલગ જ હોય બરાબર જે તમે માર્કેટમાં નોર્મલી વેચતા હોય અને પછી એક એન્ટિસિપેશન સાથે તમે એક્સેસ પ્રાઇસમાં વેચો છો દેટ ઇઝ નોન એઝ ધી ઇન્ફ્લેશનરી ગેપ બરાબર એવું નથી કે આવું ઇન્ફ્લેશનરી ગેપ આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીઝ ફેસ કરતા હોય ઘણી વખત ગમે એટલા ડેવલપ્ડ કન્ટ્રી હોય ને એ બી ઇન્ફ્લેશનરી ગેપ અને ઇન્ફ્લેશન જે છે એના અલગ અલગ લેવલ્સ જે છે એને ફેસ કરતા હોય કારણ એનું માત્ર એટલું જ છે કે એ લોકો છે ને એની પાસે ઓલરેડી અવેલેબલ જ છે રિસોર્સિસ એની પાસે દરેક વસ્તુ જે છે એ અવેલેબલ છે બટ દે આર જસ્ટ ફોકસિંગ ઓવર ટુ ધી એક્સેસ પ્રોડક્શન અને એક્સેસ પ્રોડક્શન કરવા જતાં જ છે એ આવું ઇન્ફ્લેશનરી ગેપ સર્જાય છે બરાબર તો એ વસ્તુ જે છે એ અહીંયા આપવામાં આવેલી છે આગળ જોઈએ તમને શું કીધું છે તો કે ધીસ ડેફિનેશન રિપ્રેઝન્ટ ધી 3 સેગમેન્ટ્સ ઓફ ઇકોનોમી કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સેકન્ડ આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર અને થર્ડ આપેલું છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર તમને એમ થાય કે મેડમ આ બધી વસ્તુ શું છે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ને ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર ને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કઈ જ સમજમાં આવ્યું નહીં કઈ જ વાંધો નહીં જોઈએ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એટલે લોકો દ્વારા કરવામાં આવતો ખર્ચ બરાબર જે લોકો પોતાના બેઝિક ગુડ્સ ને સર્વિસીસ જે છે એને ગેઇન કરવા માટે ખર્ચશે એ પૈસા સેકન્ડ તમને આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર એટલે હું કોઈ અલગ અલગ જગ્યાએ જે છે એ ઇન્વેસ્ટ કરું છું તો ઇટ વિલ બીકમ ધ ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર એન્ડ થર્ડ પાર્ટ ઇઝ ધી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર સરકાર આપણને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે છે એ આપવા માટે જેટલા પૈસા ખર્ચશે એને કહેવાય ગવર્મેન્ટ એક્સપેન્ડિચર અને આ ત્રણેય જે છે એનો સરવાળો કરવાથી એન્ટિસિપેટેડ એક્સપેન્ડિચર બનશે બરાબર એક અનુમાન જે છે ખર્ચ અનુમાનિત ખર્ચ જે છે એ બનશે ગુજરાતમાં એક અનુમાનિત ખર્ચ બનશે કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ બરાબર તો 3 ટાઈપના એક્સપેન્ડિચર જે છે એના બેઝિસ ઉપરથી આપણને ખબર પડશે ઇકોનોમી જે છે ત્યાં કઈ જગ્યાએ ઇન્ફ્લેશનરી ગેપ જે છે એ સર્જાય છે ફાઇન
नेक्स्ट हमने कीधु कि इन द अबव डेफिनेशन अवेलेबल आउटपुट मीन्स द नेट आउटपुट अवेलेबल फॉर द कंजम्पशन टू पीपल. बराबर, આપણે જેને અવેલેબલ આઉટપુટ કહીએ છીએ એ આઉટપુટ એટલે એટલું નેટ આઉટપુટ કે જેનાથી તમે તમારા દેશની જેટલી પણ, એવું કહી શકાય કે જેટલી પણ પબ્લિક છે એને તમે ફીડ કરી શકો, અથવા તો એવું કહી શકાય કે એની જરૂરિયાત જે છે એ તમે પૂરી કરી શકો. બરાબર, તો એ વસ્તુ અહીંયા આપેલી. હવે તમને ઇન્ફ્લેશનરી ગેપ છે ને એનું ફોર્મ્યુલા આપેલું છે. ઈ ઇન્ફ્લેશનરી ગેપના ફોર્મ્યુલા ઉપરથી તમને દરેક વસ્તુ સમજાઈ જશે. ઉપર આપણે જે ડિસ્કસ કરીને દરેક વસ્તુ, ઇન્ફ્લેશનરી ગેપ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિમાન્ડ માઇનસ અવેલેબલ આઉટપુટ. ટોટલ ડિમાન્ડ એટલે માર્કેટની અંદરથી એક ઘર દીઠ, એક હાઉસહોલ્ડ જે છે એના દ્વારા જેટલી વસ્તુ ડિમાન્ડ કરવામાં આવે છે, માઇનસ અવેલેબલ આઉટપુટ એટલે સરકાર પાસે અત્યારે જેટલું અવેલેબલ છે એને પૂરું પાડવા માટે. બરાબર, આ બંને વચ્ચેનો તફાવત એટલે કે ઇન્ફ્લેશનરી ગેપ. બરાબર, આ બંને વચ્ચે જે બંને વસ્તુ જે છે એના વચ્ચેનો તફાવત એટલે ઇન્ફ્લેશનરી ગેપ, અને એના ઉપર જ જે છે આ લોકો કામ કરે. હવે આપણને છે ને એક એક્ઝામ્પલ આપેલું છે જેમાં ડિમાન્ડ સાઈડ અને સપ્લાય સાઈડ, સરકાર જે છે એની રેવન્યુ ને સરકાર જે છે એનો એક્સપેન્સ, બરાબર એવું કહી શકાય, એ વસ્તુ આપણને આપેલી. બરાબર, અને એના બેઝિસ ઉપરથી આપણે જે છે એ ટોટલ મની ઇન્કમ, એમાંથી ટેક્સ બાદ કરશું, એમાંથી ડિસ્પોઝિબલ ઇન્કમ મળે, એમાંથી સેવિંગ્સ બાદ કરશું, એટલે આપણને ખબર પડી જાય કે લોકોના હાથમાં કેટલી જે છે એ આપણા દેશને જે છે એ કેટલી રેવન્યુ તરીકે જનરેટ થાય એવી ઇન્કમ પડેલી છે. બરાબર, જ્યારે એની સામે જે છે આપણે આપણને ખબર પડશે કે સપ્લાય સાઈડ ઉપર શું છે, બરાબર કેટલું જે છે લોકોનું કન્ઝમ્પશન હશે, ગવર્મેન્ટે કેટલું આપવું પડશે લોકોને. બરાબર, તો જોઈએ ચલીએ પેલા જે છે એ ડિમાન્ડ સાઈડ જોઈ લઈએ. બરાબર, ડિમાન્ડ સાઈડ તમને કીધું છે ટોટલ મની ઇન્કમ 800 કરોડ, ત્યાં પેલા જ તમને કહી દીધું છે કે રૂપીઝ ઇન કરોડ. બરાબર, તો અહીંયા જે છે એ ટોટલ મની ઇન્કમ જે છે એ 800 કરોડ છે, તો કે હા એમાંથી ટેક્સીસ બાદ કરી દો તો કેટલા, તો કેટલી ઇન્કમ વધે, તો કે 700 કરોડના ટેક્સીસ એ લોકોએ બાદ કરી દીધા છે, બેઝિકલી ગવર્મેન્ટ મળશે. ટોટલ ડિસ્પોઝેબલ ઇન્કમ હવે કેટલી વધી, તો કે 700, એમાંથી લોકોના સેવિંગ્સ બાદ કરી દો તો 100 કરોડના, તો હવે લોકો પાસે જે છે એ સ્પેન્ડ કરવા માટે કેટલી ઇન્કમ વધી છે, 600. બરાબર, લોકોના હાથમાં અત્યારે કેટલી, તો કે 600 કરોડ જેટલી ઇન્કમ હશે, 600 કરોડ જેટલા પૈસા હશે, તો કે હા. આ ક્લિયર થઈ ગયું બધાને? બરાબર, તો એની સામે તમે સપ્લાય સાઈડ જોશો ને તો તમને આઈડિયા આવશે કે વોટ ધીસ ડિસ્પોઝેબલ ઇન્કમ ડુ. બરાબર, કારણ કે ઇકોનોમિક્સની અંદર ડિસ્પોઝેબલ ઇન્કમ જે છે એને અલગ વ્યૂથી જે છે એ જોવામાં આવે. ભાઈ આગળ તમે જુઓ શું કહે છે સપ્લાય સાઈડથી, તો કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ 650 કરોડની જેને લોકોને આપવાની છે સરકારે, તો કે હા એમાંથી એક્સપેન્સ બાદ કરી દો, વોર એક્સપેન્સીસ, એક્સેપ્શનલ એક્સપેન્સ જેને આપણે કહીએ, અપવાદરૂપ ખર્ચાઓ જે નોર્મલી ન થતા પણ ક્યારેક ક્યારેક થતા, તો વોર એક્સપેન્સ બાદ કરી દે 150 કરોડનું, હવે સરકાર પાસે આપવા માટે કેટલું છે, 500 કરોડ જ છે. એટલે કે અવેલેબલ ફોર પીપલ્સ કન્ઝમ્પશન, પ્રોડક્ટ્સ અવેલેબલ ફોર પીપલ્સ કન્ઝમ્પશન લોકોને આપણે દેવા માટે, એટલે કે આ ટોટલ આઉટપુટ અવેલેબલ કેટલું છે, તો કે 500 કરોડનું જ છે, જ્યારે અહીંયા લોકો પાસે તો 600 કરોડ છે, તો લોકોની ટોટલ ડિમાન્ડ કેટલી બનશે, 600 કરોડ. તો ટોટલ ડિમાન્ડ જે છે 600 કરોડ, એમાંથી તમે જે છે એ ટોટલ સપ્લાય એટલે કે ટોટલ આઉટપુટ બાદ કરી દો 500 કરોડ, તો હવે 100 કરોડ જે છે ને એ આપણો ઇન્ફ્લેશનરી ગેપ. બરાબર, 100 કરોડ જે છે એ આપણો ઇન્ફ્લેશનરી ગેપ આપેલું છે. બરાબર, તો એ એક વસ્તુ છે એ આની અંદર આપેલી છે. બરાબર, તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આખે આખું એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું, એની સાથે એનું જે કાંઈ પણ છે એ એક્સપ્લેનેશન ડિસ્કસ કર્યું. કમિંગ સેશનની અંદર આપણે આ 100 કરોડના ઇન્ફ્લેશનરી ગેપને આપણે ડાયાગ્રામ સાથે સમજશું કે ડાયાગ્રામની અંદર કેવી રીતે જે છે એ બતાડેલું છે, અને ખરેખર ઇકોનોમીની અંદર ક્યાં ગેપ આવે છે. બરાબર, તો પર્ટિક્યુલર આ સેશન જે છે એના માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.